કોરોના કાળમાં ગણપતિની નવ ફૂટની જ પ્રતિમાનું જાહેરનામું પ્રસિદ્ધ હતા ફાઇબરની પ્રતિમા બે વર્ષ બાદ ઉપયોગમાં લેવામાં આવી સૌપ્રથમવાર અને માટીની જગ્યા પર ફાઇબરની ગણેશજીની પ્રતિમાનું આગમન થયું છે ભરૂચના રાધાકૃષ્ણ યુવક મંડળ દ્વારા પર્યાવરણ બચાવવું અને હિન્દુ ધર્મની લાગણી દુભાઈ નહીં એ હેતુથી ફાઇબરની ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું હતું પરંતુ કોરોના કાળમાં લોકો એકબીજા સાથે સંપર્કમાં આવે જેના કારણે કોરોના સંક્રમણ વધુ ફેલાય તેવો ભય ઉભો થયો હતો જેના કારણે શ્રીજીની પ્રતિમાને પણ ઉંચાઇનું ગ્રહણ લાગ્યું હતું અને માત્ર આઠથી નવ ફૂટ જ ઉંચી પ્રતિમા શ્રીજી આયોજકો દ્વારા સ્થાપન કરી શકાશે તેવું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું જેના કારણે ફાઇબરની પ્રતિમા શ્રીજી આયોજકે સાઇડ ઉપર મૂકી હતી અને સરકારના નીતિનિયમ મુજબ શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરી સાદગીપૂર્વક શ્રીજી ઉત્સવ મનાવ્યો હતો કોરોના અહીવત થતાં જ ઉત્સવ મનાવવા સાથે શ્રીજીની ઊંચાઈ પરનો પ્રતિબંધ પણ હટાવી લેવાતા રાધાકૃષ્ણ સોસાયટીના આયોજક કમલેશભાઈ પટેલ બિલ્ડર દ્વારા ત્રણ વર્ષ અગાઉ ફાઇબરમાંથી પંદર ફૂટની તૈયાર કરાયેલી શ્રીજીની પ્રતિમાને ફરી એકવાર નહીં જેવી રકમમાં પ્રતિમાને રંગરોગાન કરાવી પ્રતિમાને નયનરમ્ય સ્વરૂપ આપવામાં આવ્યું હતું અને પ્રતિમા ખરીદવાનો ખર્ચ શાહી સવારીમાં વાપરવામાં આવ્યો હતો અને આ શાહી સવારી જાડેશ્વર ચોકડીથી નીકળી રાધાકૃષ્ણ સોસાયટીના પંડાલ સુધી પહોંચી હતી મોડી રાત્રે નીકળેલી શ્રીજીની સવારી વહેલી સવારે પંડાલ સુધી પહોંચી હતી અને આ શાહી સવારીમાં નાસિકના બેન્ડવાજાવાળાએ આકર્ષણ જમાવ્યું હતું અને સમગ્ર રાત્રી દરમિયાન ભક્તો પણ શ્રીજીની સવારીમાં ઝૂમી ઉઠ્યા હતા ફાઇબરની મૂર્તિનું વજન ત્રણસો પચાસ કિલો જેટલું અને મૂર્તિની ઉંચાઈ પંદર ફૂટ જેટલી છે ફાઇબરની મૂર્તિનો ઉપયોગ એકવાર નહીં પરંતુ દર વર્ષે મૂર્તિને રંગરોગાન કરીને ફરીથી ઉપયોગ કરવામાં આવે છે વિસર્જનના દિવસે આ ફાઇબરની મૂર્તિને નર્મદાના પવિત્ર જળથી અભિષેક કરીને ગણેશજીની પ્રતિમાનું મુખ બંધ કરીને આ મૂર્તિને કોઈપણ એક સારી જગ્યાએ રાખવામાં આવે છે અને તેનો બીજા વર્ષે રંગરોગાન અને શણગાર કરીને ઉપયોગ કરવામાં આવે છે જય ગણેશ રાધાકૃષ્ણ યુવક મંડળ હું કમલેશભાઈ પટેલ રાધાકૃષ્ણ સોસાયટીએ જે પાંચ વર્ષ પહેલાં જે મોટી મૂર્તિનું વિસર્જન માટેનો જે પ્રોબ્લેમ રહેતો હતો અને નર્મદા નીરમાં જે પીઓપીની મૂર્તિને પધરાવાથી જે એક પ્રદૂષણ વધતું હતું તેના કારણે અમે યુવક મંડળને અમે એક એવું નક્કી કર્યું કે આપણે એક ફાઈબરની મૂર્તિ બનાવીએ અને તેને જ આપણે એને સ્થાપિત કરીએ અને દસ દિવસ પછી એ જ મૂર્તિને આપણે પાછા એની સારી જગ્યાએ મૂકી અને પાછા દર વર્ષે ફરી રીત એનું જ આપણે નવી રીતે શણગાર અને પાછા લાવીએ આ મૂર્તિ અમે ચાર વરસ પહેલાં બનાવેલી પણ કોરોનાના કારણે અમે આ મૂર્તિને જે જગ્યા પર મૂકીએ છીએ ત્યાંથી અમારી સોસાયટીમાં અમે નહોતા લાવી શક્યા સરકારના નિયમોના કારણે આ વર્ષે જે સરકારે અમને છૂટ આપી છે તો એમને અમે વાતે શોભાયાત્રા કરી અને અમે અમારા રાધાકૃષ્ણ સોસાયટીમાં લાવેલા છે આ મૂર્તિ અમે એનું વજન સાડી ત્રણસો કિલો છે સાત જ છોકરાઓ આ મૂર્તિને અમે ઉચકીને મૂકી શકીએ છીએ બીજું કે આ મૂર્તિના કારણે જે હિન્દુત્વની લાગણી દુભાઈ છે કે જે નદીમાં આપણે મૂર્તિને કરીએ છીએ ને પછી એને જે ઓગળતી નથી અને મૂર્તિ નદી કિનારે જે ગમે તે રીતે પડી રહે છે તે થાય નહીં અને છેલ્લા દિવસે અમે એને પણ વિસર્જનના દિવસે વાંચતે ગાતે જાડેશ્વર ચોકડી સુધી લઈ જઈએ છીએ નર્મદા નીરથી તેનો અભિષેક કરીએ છીએ સ્થાપન મૂર્તિને અમે ત્યાં જ પવાલીમાં એને વિસર્જન કરીને એ જ માટીને અમે કોઈ પણ એની ઉપર એક વૃક્ષનું રોપણ કરીએ છીએ આ રીતનું એક અમારા રાધાકૃષ્ણ યુવક મંડળ એક ઝુંબેશ શરૂ કરેલ છે તો તમામ ભરૂચના જે ગણેશ સ્થાપના કરે છે તો આપણા હિન્દુત્વની લાગણી ના દુભાઈ અને નદીમાં પ્રદૂષણ ના થાય તો આ રીતે એક બધા છોકરાઓ ગ્રુપ શરૂ કરે તો ભરૂચ ખાતે સારું રહેશે અને બીજું કે જે પૈસા વધે છે અમારા જે ખર્ચામાં એમાંથી અમે ઉનાળામાં જે ગરીબ લોકો ચંપલ વગર ફરતા હોય છે એને ચંપલ આપીએ છીએ શિયાળામાં જે રાત્રે કંબલ નથી ઓળા ઓળીને સૂઈ શકતા તેને અમે કંબલ ઓળાવી આવીએ છીએ એટલે આ રીતની એક અમે રાધાકૃષ્ણ યુવક મંદર અને હું કમલેશ પટેલ આ એક અમે સેવા કરતા રહીએ છીએ તો દરેક મંડળને મારી નમ્ર વિનંતી કે આ રીતે એક તમે પણ આગળ શરૂ કરો એ જય ગણેશ